નમસ્કાર, હું રિંકુ રાવલ, ZS TV સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. અરવલ્લીમાં કેમિકલ ભરેલા બે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત થતા આગ ભભૂકી ઉઠી, 6થી વધુ લોકોના મોતની આશંકા. ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા પરિવર્તન યાત્રા અનેક અલગ અલગ શહેરોમાં થઈ ઉપલેટામાં આવી. ધાનેરા પોલીસે ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલું ડમ્પર સાથે એક ઈસમની અટકાયત કરી 20 લાખ કરતા વધુના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. KM પટેલ વિદ્યા મંદિર ઈડરની વિદ્યાર્થીની 12 સાયન્સમાં પ્રથમ નંબરે. અંબાજીમાં અવારનવાર અકસ્માત બનાવો બની રહ્યા છે. ગઈકાલે વધુ એક અકસ્માત અંબાજીમાં સર્જાયો હતો. અમદાવાદના મણિનગર ખાતે દક્ષિણી અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના કૂવામાં શોર્ટકટમાં જતા યુવક 30 ફૂટ નીચે કૂવામાં પડ્યો. અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહેતી હોય છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં મોટી માર્ગ હોનારત સર્જાઈ છે. જી હા, આપને જણાવી દઈએ કે મોડાસાના આલમપુર પાસે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. અરવલ્લી જિલ્લામાં મોટી માર્ગ હોનારત સર્જાઈ છે. મોડાસાના આલમપુર પાસે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. કારણ કે વધુ માહિતી આપવા માટે અરવલ્લીથી અમારા સંવાદદાતા જયદીપ ભાટિયા અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી જયદીપ, જણાવશો અકસ્માતની ઘટના બની છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી રહેના, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના અંદર આગની અને અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. ત્યારે આજે જ આલમપુર ખાતે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ટ્રક અને એક કારમાં વચ્ચે સખત લાગતા ભીષણ આગ સર્જાઈ હતી, જેમાં કેમિકલ ભરેલા ટેન્કર અને બાદ ભયંકર આગ લાગી હતી, જેમાં અંદાજે 6થી વધુ લોકો મોત નિપજ્યા છે, જેમાં એક મૃતદેહ બહાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ જે આગની ઘટનાને લઈને 10 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થઈ છે. જી, તો હાલ જે રીતે આપ માહિતી આપી રહ્યા છો, અકસ્માત 6થી વધુ લોકોના મોતની શક્યતાઓ છે, તો એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, તો પોલીસ દ્વારા શું કાર્યવાહી આગળ કરવામાં આવી રહી છે? ચોક્કસ, જે રીતે અકસ્માત સર્જાયો છે ત્યારે પોલીસ તંત્ર પણ ત્યાં ખડેપગે છે. તો બીજી તરફ મોડાસાની ફાયર બ્રિગેડની પણ એમો ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. જી, વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું. જો જે રીતે તમારા સંવાદદાતાએ માહિતી આપી છે, અરવલ્લીમાં જે મોટી માર્ગ હોનારત સર્જાઈ છે, મોડાસાના આલમપુર પાસે જે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, તો અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની શક્યતાઓ છે. એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, તો કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ આ ભયંકર આગ લાગી છે, તો અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની શક્યતાઓ છે. બે ટ્રક અને કાર વચ્ચે જે ટક્કર બાદ ભીષણ આગ લાગી છે, તો કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ ભયંકર આગ લાગી છે, તો એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. તો આગને કારણે મોડાસા નડિયાદ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આગને કારણે મોડાસા નડિયાદ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ પણ ખડે પગે છે. બંને તરફથી 10 ફૂટની લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તારું નામ મોહમ્મદ છે, આધાર કાર્ડ દેખાડ, જૈન વૃદ્ધને મુસ્લિમ સમજીને પતાવી દીધો. મોડાસામાં બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરથી 3 વાહનમાં આગ લાગતા 6ના મોત. વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરતી મહિલા ટીચર પતિની ફરિયાદે જેલ પહોંચાડી. ભારતીય મૂળના CEO અંકિતી બોઝને આ કંપનીએ કાઢી મૂક્યા. ખેડૂતની કમાલ, ઠંડા પ્રદેશમાં થતા બદામ અને સફરજનની 45 ડિગ્રીમાં કરી ખેતી. રતન ટાટાના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી, હવે ટાટા લીગલ એક્શન લેશે. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે જોતા રહો ZS TV. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર,
3D 4D સોનોગ્રાફી દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન વંધ્યત્વ નિવારણ કેન્દ્ર ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન કેન્સર નિદાન કેન્દ્ર કુટુંબ નિયોજન કેન્દ્ર ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર IUI ની સુવિધા મેનોપોઝ ક્લિનિક એસી રૂમની સગવડ ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ MD DGO લેપોસ્કોપિક સર્જન ડોક્ટર દિવ્યા ડી પટેલ MD DGO સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1 સહકારી જીન રોડ હિંમતનગર સમય સવારે 10 થી 1 સાંજે 4 થી 6 રવિવારે ફક્ત ઇમરજન્સી પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ દરેક પરિવાર વાલીઓને પોસાય તેવી ફી દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ સ્વચ્છ અને મુક્ત વાતાવરણ સ્માર્ટ ક્લાસરૂમ વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો યોગ રાઇફલ શૂટિંગ વર્ષોત્સવ ઉત્સવ વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણી શિક્ષક દિન વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ કરાટે ડાન્સ સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સ્પોર્ટ ડે ની ઉજવણી બાળકો માટે વિશાળ મેદાન રમત ગમતના સાધનો આખું કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ દરેક ક્લાસરૂમમાં પણ CCTV કેમેરા બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા ડિજિટલ શિક્ષણ કમ્પ્યુટર રૂમ પ્રયોગશાળા કોન્ફરન્સ હોલ ઓડિટોરિયમ હોલ પુસ્તકાલય બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો મહિલા સશક્તિકરણના કાર્યક્રમો વાલીઓ સાથે મીટિંગ અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રેલવે સ્ટેશન રોડ તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા મારું નામ ભગવતી જૈન છે મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું મારું નામ સૌમ્યા જૈન છે હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે એન્યુઅલ ફંક્શન સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો
અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.